મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે સરવાળાના દાખલા શીખ્યા, બરાબર? હવે આજે આપણે એવી જ રીતે બાદબાકીના દાખલા શીખીશું, બરાબર? તો ચાલો જોઈએ. પહેલું, આજે પણ આપણે બાદબાકીના દાખલા કરતા પહેલા આપણે એને અપૂર્ણાંક સ્વરૂપે લખીશું અને પછી એની બાદબાકી કરીશું અને એની આકૃતિ દોરીશું. ચાલો, પહેલું છે, પહેલામાં કેટલા બોક્સ છે? ચાર બોક્સ છે. ચાર બોક્સની અંદર કેટલા ભાગમાં કલર કરેલો છે? કે એક બોક્સના ચાર ભાગ કરેલા છે, બરાબર? હવે કેટલા ભાગમાં કલર કરેલો છે? તો કે ચાર, બરાબર? તો ચાર અને ચાર ભાગમાં કલર, બરાબર? અને બીજામાં જુઓ, માઇનસ, અહીંયા બાદબાકીનું ચિહ્ન આપેલું છે, બરાબર? બીજામાં બે ભાગમાં કલર કરેલો છે અને ચાર, બરાબર? હવે જુઓ, ચાર માંથી બે જાય તો કેટલા બચશે? બે. અને છેદને આપણે બાદબાકી કરવાની નથી, જે રીતે આપણે સરવાળામાં કર્યું એ જ રીતે બાદબાકીમાં પણ કરીશું. એટલે કે ચાર માંથી બે જાય તો બે, અને છેદમાં જે આપ્યા છે ચાર, તે બેઠા, બરાબર? હવે બે દુ ચાર, એટલે બચ્યા કેટલા? એકના છેદમાં બે. હવે અહીંયા ઉપર કશું નથી, એટલે આપણે શું લખ્યું છે? એક, અને નીચે બે, એટલે કે એકના છેદમાં બે. તો આપણો જવાબ શું આવશે? આકૃતિ આપણે કઈ રીતે દોરીશું? બે ભાગમાં આપણે કલર કરીશું, એટલે કે અડધા ભાગની અંદર કલર કરીશું, એટલે કે બે ભાગમાં આપણે કલર કરીશું, એટલે કે અડધો ભાગ, બરાબર? આપણો જવાબ કેટલો આવ્યો? એક દૃત્યાંશ ભાગ. એવી જ રીતે બીજો દાખલો જુઓ. બીજા દાખલાની અંદર તમને ચાર ભાગમાં કલર કરેલો છે. કેટલા ભાગમાં કલર કરેલો છે? ચાર ભાગમાં કલર કરેલો છે, એટલે કે ચાર ભાગમાં કલર અને એના ચાર ભાગ. માઇનસ, બરાબર, જવાબ કેટલો આપ્યો છે તમને? એક ભાગમાં કલર કરેલો છે, એટલે કે એક ચતુર્થાંશ એનો જવાબ આપ્યો છે. તો અહીંયા આપણે કઈ આકૃતિ દોરીએ તો જવાબ એક ચતુર્થાંશ આવશે? તો અહીંયા ચાર માંથી આપણે કેટલા બાદ કરીએ? તો એક આવે. તો ચાર માંથી આપણે ત્રણ બાદ કરીશું તો એક જવાબ આવશે, અને છેદ તો એઝ ઇટ ઇઝ બેઠો જ રહેશે, એટલે કેટલા આવી ગયા? ત્રણ ચતુર્થાંશ. એટલે આપણે આકૃતિ કઈ રીતે દોરીશું? એક બોક્સ, એના ચાર ભાગ, અને એના કેટલા ભાગમાં કલર કરીશું? ત્રણ ભાગમાં કલર કરીશું. કેટલા ભાગમાં કલર કરીશું? ત્રણ ભાગમાં, બરાબર? એટલે કે ચાર આખા બાજુમાં કેટલા આવશે? ત્રણ ભાગમાં કલર કરીશું, એટલે કે ચાર માઇનસ ત્રણ બરાબર એક, અને જે છેદ આપ્યા છે તે છેદ બેઠા, એટલે આપણો જવાબ આવી ગયો એક ચતુર્થાંશ ભાગ, બરાબર? અહીંયા જવાબ આપેલો છે એક ચતુર્થાંશ ભાગ. એવી જ રીતે ત્રીજો દાખલો જુઓ. અહીંયા ગાડી તમને કેટલા આપ્યા છે? માઇનસ કેટલા છે? એક ચતુર્થાંશ. આપણે એક ચતુર્થાંશ કેમ લખીએ છીએ? કારણ કે ચાર ભાગ છે અને એક ભાગમાં કલર છે, બરાબર? અને જવાબ આપણને કેટલો આપ્યો છે? બે ના છેદમાં ચાર. બે ના છેદમાં ચાર એટલે કે બે ભાગમાં કલર કરેલો છે. ચાર ભાગના બે ભાગમાં કલર, એટલે કે કેટલો જવાબ હશે? એક દૃત્યાંશ, બરાબર ને? એટલે કે બે ના છેદમાં ચાર બરાબર એક દૃત્યાંશ પણ આપણે લખીએ છીએ, જે આપણે આગળ જોઈ ગયા. હવે એક ચતુર્થાંશ આપણે જવાબ કેટલો લાવવાનો છે? બે ચતુર્થાંશ જવાબ લાવવાનો છે. તો આપણે અહીંયા કેટલા મૂકીશું તો બે જવાબ આવશે? તો આપણે કેટલી સંખ્યામાંથી એક બાદ કરીએ તો બે આવે, ચાર માંથી એક બાદ કરીએ તો ત્રણ આવે, ત્રણ માંથી એક બાદ કરીએ તો કેટલા આવશે? બે. તો ત્રણ માંથી એક બાદ કરીએ તો કેટલા આવશે? બે. અને છેદમાં તો કેટલા આવશે? ચાર, કારણ કે ચાર ભાગ થાય છે, બરાબર? એટલે ત્રણ માઇનસ એક બરાબર બે, અને છેદમાં ચાર. એટલે હવે આપણે અહીંયા આકૃતિમાં શું દોરીશું? ત્રણ ચતુર્થાંશ ભાગ આપણે દર્શાવીશું, કે એના ત્રણ ચતુર્થાંશ ભાગમાં કલર કરેલો છે, બરાબર? આ રીતે આપણે સરવાળાની જેમ જ બાદબાકીના દાખલા પણ ગણીશું.
મિત્રો હવે આગળ જોઈએ, નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલા ભાગને જોડો. આ આપણે આગળ શીખી જ ગયા છે, બરાબર? એટલે તમને સરળતાથી આવડી જશે. પહેલું અહીંયા જુઓ, સર્કલ આપેલો છે. સર્કલમાં ચાર ભાગ કરેલા છે. કેટલા ભાગ કરેલા છે? ચાર ભાગ કરેલા છે. હવે ચાર ભાગમાંથી એક અને બે ભાગમાં કલર કરેલો છે. કેટલા ભાગમાં કલર કરેલો છે? બે ભાગમાં, બરાબર? એટલે બે ભાગ્યા ચાર, ચાર ભાગ અને બે ભાગમાં કલર કરેલો છે. એટલે કે બે દુ ચાર, બરાબર? કેટલા ભાગમાં કલર થયો? એક દ્રિત્યાંશ કલર ભાગમાં કલર થયો. હવે એક દ્રિત્યાંશ ને આપણે શું વાંચીએ છીએ? અડધું કહીએ છીએ. શું કહીએ છીએ? અડધું કહીએ છીએ, બરાબર? અને અપૂર્ણાંક સ્વરૂપે એને કેવી રીતે લખીએ છીએ? એકના છેદમાં બે, એ રીતે લખીએ છીએ. હવે બીજું જુઓ, કેટલા ભાગમાં કલર કરેલો છે? તો કે એક ભાગમાં કલર કરેલો છે. અને કેટલા ભાગમાં કલર નથી કરેલો? તો કે ત્રણ ભાગમાં કલર કરેલો નથી. પણ ટોટલ કેટલા ભાગ કરેલા છે? ચાર ભાગ. એટલે એકના છેદમાં ચાર. હવે એકના છેદમાં ચાર એને આપણે શું કહીએ છીએ? કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ, એટલે કે એનો પા ભાગ, એટલે કે ચોથો ભાગ. એટલે કે એને આપણે કયો કહીએ છીએ? ચોથો ભાગ. એને આપણે પા ભાગ પણ કહીએ છીએ. અને અપૂર્ણાંક સ્વરૂપે એ એકના છેદમાં ચાર આ રીતે લખાય છે. હવે જુઓ ત્રીજું, ત્રીજાની અંદર બધા જ ભાગમાં કલર કરેલો છે. એટલે કે ચાર ભાગ આપેલા છે અને એના ચારે ચાર ભાગમાં શું કરેલો છે? કલર કરેલો છે. ચાર એકા ચાર એટલે કે એક. હવે આને શું કહીશું? આપણે આખું રંગ કરેલું કહીશું, બરાબર ને? આખું કહીશું એટલે કે આખું. અને એના અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખાશે? ચારના છેદમાં ચાર. એટલે ચોથું જુઓ, એની અંદર કેટલા ભાગમાં કલર કરેલો છે? એક બે અને ત્રણ, ત્રણ ભાગમાં કલર કરેલો છે. અને કેટલા ભાગ છે? તો કે ચાર. એટલે કેટલા થયા? ત્રણના છેદમાં ચાર. હવે ત્રણના છેદમાં ચાર હોય એને આપણે શું કહીએ છીએ? પોણો ભાગ કહીએ છીએ. અને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખીએ છીએ? ત્રણના છેદમાં ચાર, એટલે કે ત્રણ ચતુર્થાંશ લખીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે એક એક પ્રવૃત્તિ કરવાની છે. કેવી રીતે? એક કાગળ લેવાનો છે, એ કાગળને તમારે ચોરસ આકારમાં કાપવાનો છે. કેવા આકારમાં? ચોરસ આકારમાં કાપવાનો છે. ત્યાર પછી એ કાગળને બે સરખા ભાગ થાય એ રીતે વાળી દેવાનો. એટલે વાળવાનો એટલે કેવી રીતે? લંબચોરસ નહીં થવો જોઈએ, ત્રિકોણ આકાર બનવો જોઈએ. કેવો આકાર બનવો જોઈએ? ત્રિકોણ આકાર બનવો જોઈએ. એ રીતે તમારે બંને એ ચોરસ કાગળને વાળી દેવાનું અને ત્રિકોણ આકારની અંદર એ કાગળ કટ કરી લેવાનું. ત્યાર પછી એ જે તમે ત્રિકોણ આકાર કાપ્યો છે એ આકારને તમારે અલગ અલગ રીતે, બંને આકારને ભેગા કરી અલગ અલગ રીતે ગોઠવવાનું અને જોવાનું કે એ આકારને ગોઠવતા તમને કેવા કેવા આકારની ડિઝાઇનો જોવા મળે છે. અને એ ડિઝાઇનો તમારે શું કરવાની છે? તમારી નોટબુકમાં દોરવાની છે કે મેં આ રીતે કાગળ ગોઠવો તો આ રીતે ડિઝાઇન બને છે, આ રીતે કાગળને ગોઠવું છું તો આ આકાર તૈયાર થાય છે. એ રીતે તમારે બે થી ત્રણ આકાર તમારી નોટબુકમાં દોરવાના કે તમે કાગળને કટ કર્યો અને કેવી રીતે તેના આકાર ગોઠવીને ડિઝાઇન બનાવી. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.